ચોકબજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને હેન્ડવર્ક જોબ અપાવવાના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજારાયો હતો। બાદમાં કોઈને જાણ કરી તો તેના ભાઈ પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી। ચોકબજારના વેટોળ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્ની ઉપરાંત 17 વર્ષીય દીકરી રોશની, કે જેનું અહીંયા નામ બદલ્યું છે, તે નજીકમાં વેટ રોડ પર શિવછાયા સોસાયટીમાં રહેતો આરોપી રમેશ ઉર્ફે રામલો ઉર્ફે રામ ભરત પાંડવ ઉંમર વર્ષ 28 પરિચિત મહિલાઓને કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડ વર્ક આપવાનું કામ કોન્ટ્રાક્ટ પર કરે છે। ડિસેમ્બર 2020માં આરોપી રમેશે રોશનીની માને કહ્યું કે રોશનીને તેને ત્યાં મોકલશે તો હેન્ડવર્કનું જોબ અપાવશે, તેથી આર્થિક મદદ પણ થશે। તેથી રોશનીની માએ તેણીને હેન્ડવર્ક માટે રમેશને ત્યાં મોકલાવતી હતી। ત્યારે રમેશે એક વખત રોશની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। પછી રમેશે તેણીને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કરી તો તારા ભાઈ પિતાને જાનથી મારી નાખીશ। ત્યારબાદ રમેશે વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। રમેશથી ત્રસ્ત રોશનીએ શનિવારે માતા પિતાને આ બાબતે જાણ કરી હતી। રોશનીની માતાએ આરોપી રમેશ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી પરણેલો છે અને એક સંતાન છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।